જળ સંગ્રહ માટેનું બેસ્ટ એક્ઝામ્પલ એટલે ખંભાતી કુવો. અમદાવાદમાં ઠેર ઠેર ખંભાતી કુવાએ બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે ખંભાતી કુવાનું સ્ટ્રક્ચર કેવું હોય છે, કેવી રીતે તેને બનાવવામાં આવે છે, તેના માટે આપણી સાથે જોડાઈ ગયા છે ખંભાતી કુવા જે બનાવે છે તેના કોન્ટ્રાક્ટર નસીબભાઈ. નસીબભાઈ, અત્યાર સુધીમાં કેટલા ખંભાતી કુવા બનાવે? પહેલા તો એ જણાવો કે ખંભાતી કુવાનું સ્ટ્રક્ચર કેવું હોય, કેવી રીતે તેને બનાવવામાં આવે છે. કુવાનું સ્ટ્રક્ચર એવી રીતે આવે કે અત્યારે આપણે 15 ડાયમીટર કરીએ છીએ અને ઊંડાઈ 30 ફૂટ કરીએ છીએ. એટલે જ્યાં સુધી આપણને રેતીનું સેન્ડ આપણને રેતી અંદર ના મળે ત્યાં સુધી આપણે ઊંડા જઈએ. અમુક જગ્યાએ 30 ફૂટે રેતી નહીં મળતી તો આપણે 35 ફૂટ જઈએ છીએ. એટલે રેતી અંદર મળી જાય ને તો એના લીધે આપણે જે વરસાદી પાણી આવે ને એ સંગ્રહ થઈ જશે. જો કડક માટી હોય એમાં પાણી નહીં જતું તો રેતીનો જે ભાગ આવે ને એમાં 1 કલાકે 60 થી 65 હજાર લીટર પાણી પર કલાક લે છે વરસાદી કુવો. કેટલા દિવસોમાં આ ખંભાતી કુવો છે તે તૈયાર કરવામાં આવે અને અમદાવાદમાં કેટલી જગ્યાએ તેને બનાવવામાં આવે છે? એક ખંભાતી કુવો બનાવવામાં મિનિમમ 10 થી 12 દિવસ લાગે છે અને અમે 3 વર્ષથી કરીએ છીએ ખંભાતી કુવો. આપણે લોકેન્દ્ર સાહેબ થ્રુ કરીએ છીએ તો અમે લગભગ 100 કે આસપાસ તો કરી દીધા છે અત્યારે. અમે ખંભાતી કુવાનો સૌથી મોટો ફાયદો એ શું થાય જાણો છો? ખંભાતી કુવાનું સૌથી મોટું એટલો ફાયદો છે કે અત્યારે આપણે પાણીના તળ પહેલાં આજથી 30 વર્ષ પહેલાં 50 થી 60 ફૂટે હેન્ડપંપથી આપણે પાણી લેતા હતા અને આજ 30 વર્ષની અંદર આપણે 700 થી 800 ફૂટે બોરવેલમાં પાણી લઈએ છીએ. કારણ એનું એ જ છે કે વરસાદી આપણા ઘરે આવે છે અને આપણે ગટર દ્વારા નદીમાં પાછું દરિયામાં મોકલી દઈએ છીએ. તો બેસ્ટ ફાયદો તો એ છે કે વરસાદી કુવાનું પાણી આપણે સંગ્રહ કરીએ, એક જમીન આપણી ટાંકી જ છે એની અંદર પાણીનું લેવલ પણ ઊંચું આવશે, TDS પણ ઓછું થશે. અમે અત્યારે નંદનબાગમાં કર્યું તો ત્યાં લગભગ 2200-2300 TDS હતું આજથી 3 વર્ષ પહેલાં. અત્યારે ચેક કરાયું તો 1100 થી 1200 TDS આવી ગયું છે. એટલે બધી રીતે પાણી ફાયદાકારક છે અત્યારે. સ્ટ્રક્ચર બનાવવામાં આવે છે જેમાં ઈંટો હોય છે અને એમાં વચ્ચે વચ્ચે ગેપ હોય છે, જે કાણા વાળું આખું સ્ટ્રક્ચર હોય છે, તો શા માટે એવું સ્ટ્રક્ચર? એ કાણા માટે એ શું છે, એ હોલો બ્લોક ચંતર કહેવાય ને. એટલે હોલો બ્લોકથી આપણે પાણી અંદર સેન્ડમાં જતું રહે. બીજા નંબરમાં આપણે 10-10 ફૂટે આપણે RCC રિંગ બનાવીએ છીએ RCCની. એટલે ભવિષ્યમાં ક્યારેય ખંભાતી કુવો આપણે કોઈ ભૂકંપ આવે કહેવાય તો ભેગો ના થઈ ગયા એ પડી ના જાય એના માટે આપણે દર કુવામાં 3 RCC રિંગો આપીએ છીએ. અને હોલો બ્લોકનું કારણ એ છે કે પાણી આપણે જેટલું નાખીએ એ પાણી અંદર લઈ લે. એટલે ઓવરઓલ જોઈએ તો જે ખંભાતી કુવા અમદાવાદમાં બનાવવામાં આવી રહ્યા છે તે ખૂબ જ આશીર્વાદરૂપ છે અને સૌથી મોટો ફાયદો એ છે કે જેમાં પાણીનો સંગ્રહ કરી શકાય, પાણીનો વ્યય થતા અટકે અને વરસાદી પાણી કે જે ભરાઈ જતું હોય તે પણ તેમાં સંગ્રહ થઈ જાય. કેમેરામેન વિકી ઠાકોર સાથે પરમાર ધ્રુવિશાક, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.